लोकसभा की चूंटनी समय कांग्रेस नेता राहुल गांधी मोदी समाज अंगे टिप्पणी करी हती, जेने लई सूरत में मोदी समाज द्वारा राहुल गांधी सामे बदनक्षीनो केस करायो हतो। धारासभ्य पूर्णेश मोदी द्वारा करायेला केस में अगाउ बे वार राहुल गांधी सूरत आवी चुक्या छे। साक्षीओनी तपास थया बाद फरीथी राहुल गांधी ने आगामी 29 ऑक्टोबर रोज पण सूरत कोर्टे हाजर रहेवा जणाव्युं छे। जो कि राहुल गांधी तरफ थी आ मामले कोई निवेदन हजु सुधी आव्युं नथी। ગત વખતે કોંગ્રેસના તાત્કાલિક અધ્યક્ષ લોકસભાની ચૂંટણી વખતે શ્રીમાન રાહુલ ગાંધી એમનું સુરતની કોર્ટમાં ફર્ધર સ્ટેટમેન્ટ થઈ ગયું હતું, પરંતુ કેટલાક સાક્ષીઓ તપાસવાની જે અમારી માંગણી હતી એ નામદાર ગુજરાત હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી। એના અનુસંધાને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ સાક્ષીઓનો ગઈકાલે એમની તપાસ થઈ ગઈ, એમની જુબાની લેવાઈ ગઈ છે, એમનું સ્ટેટમેન્ટ લેવાઈ ગયું છે। એટલે ફરી પાછું ફર્ધર સ્ટેટમેન્ટ એટલા પૂરતું લેવું પડે એ પ્રક્રિયા છે, એ પ્રક્રિયા માટે આવી રહ્યા છે। સર, ત્યાં સુધી કેટલા લોકોના સ્ટેટમેન્ટ પૂરા થયા છે? ખાસ કરીને વિડીયોગ્રાફરના પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે? અત્યાર સુધીમાં ઘણા બધા સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે, જેમાં જે કડી આખી હોય, કોઈ એક જાહેર સભામાં શરૂઆતના સ્ટેજ ઉપર જેમણે વિડીયોગ્રાફી કરી હોય, એ વિડીયોગ્રાફી ચૂંટણીમાં કર્યા પછી એમણે એ જે એમનું રેકોર્ડિંગ છે એ કન્સર્ન ચૂંટણી અધિકારીને આપતા હોય છે, અને ચૂંટણી અધિકારી પછી ઉપલા અધિકારીને આપતા હોય છે, અને ઉપલા અધિકારીએ કાયમનો રેકોર્ડ રાખતા હોય છે। તો આ જે પ્રક્રિયા જે છે ચૂંટણી પંચની, એ પ્રક્રિયામાં અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ અધિકારી હોય છે, ને એ અધિકારીઓને તપાસવા માટેની અમારી માંગણી હતી। એના અનુસંધાનમાં બે અધિકારી ગઈકાલે આવી ગયા હતા। સો 29 તારીખે આપ પણ હાજર હશો? હવે જોઈએ શું, તારીખ તો પડી છે, તારીખ પડી પછી હવે સામે પક્ષે શ્રીમાન રાહુલ ગાંધી હાજર રહેશે એ ખાતરી મળે પછી અમે વિચાર કરીને આગળ વધશું। સાહેબ, અમદાવાદની અંદર રિક્ષા ચાલકોએ રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણી ટાણી નરેન્દ્ર મોદી સામે મોદી સમાજ પર પણ ટિપ્પણી કરી હતી, જેને લઈને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને હાલના ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, SI News, સુરત।